અત્યારે અમારા છોકરી જોવા માટે થઈને જ પૈસા જવાનું છે ને એટલા માટે થઈને જ ભરતભાઈ ની ફેમિલી અહીં આવી છે. છોકરી ગમે નો ગમે એ પછી તારે મને એકલા ને કેવાનું છે રેડી ક્યાં ક્યાં આપડે કઈ ઓલું વાત કરવાની થતી નથી. જો અલગ વાત કરવા દે તો ઠીક છે. શું કે ભરતભાઈ કન્યા પ્રસન્ન આવી કે નહીં? જય દ્વારકાધીશ, જય મા મંગળ, રાધે રાધે. તમે લોકો રાહ જોઈને ઉભા છે કારણ કે અમારે જવાનું છે ભરતભાઈ માટે છોકરી જોવા માટે થઈને. મેં કાલે પણ તમને કીધું તું આજે મમ્મી જવું છે ને રેડી થઈ ગયા છે ને, પણ આ વરાજા વિનાની જાણ ને લઈને ક્યાં જાવ? આ વરાજો તો હજી હું તો પછી કઈ બપોરે કોઈ નઈ માંગો લઈને થોડું જવાય યાર. તો હવે છે ને દી માથે ચડી ગયો ને અમારો વરાજો જી હું તો બહુ મન ની અંદર ખુશી થાય મારા ભાઈ ને બહુ બહુ એટલે બહુ અંદર થી ખુશી થાય એમ કે નહીં ખોટી જ છે ભરત. પાણી પીવું છે તારે આપડે ખેડૂત બીજું શું અહીં કામ કરવાનું હોય? અહીંયા આવી ગયું પાણી લે લે એમાં બીજું હું હે અર્જુનભાઈ આ દે દેશી જોઈ. અત્યારે તમારા સતીશભાઈ પાવી જાય. સતીશભાઈ અત્યારે નારિયેળ ફોડે છે હવે હું કે એરીમાંથી. તમે અત્યારે બીજી બધી વાતો કરો માં અત્યારે તમે આમ છૂટા છૂટા ખેંચી રાખો અર્જુનભાઈ. હું તમે ઢીલ કરો યાર એવડા માટી ને યાર એરીમાં બીજું લાવો. હલો ભાઈ સતીશભાઈ ક્યાં ગયા? અમારા સતીભાઈ પછી પીવામાં જાન નહીં જાય બાકી આ બધી ભાઈ અટણ હાલો તો ફેમિલી પેલા છે ને નારિયેળ પી લઈએ. જો બધા અત્યારે નારિયેળ પછી ભાઈ તમારે પીવાનું છે કે નથી પીવાનું? ઘરનું છે આ મહેમાન ને પાવાના છે. બે બગીચામાં આવી દે પી લઈએ. એટલે કેવા છે ને કે ભાઈ દાતારી તો તમારા બાપ ની જો ભાઈ ખરે કરો દાતારી તમારી પડે છે અમારી ની કઈ ની બધી હરખું છે ભાઈ. આપડે ગામડા ના માણસો આ નડીબડી કાઢ નાખો એમાં ભેગું થાય નહીં અને સીધું સીધું મોઢે માંડો તો જ ભેગું થાય બરાબર. હું કે આ નડી માં ખેંચવાનું ના મજા આવે ને. હા જે આ જે દેશી જે મોટી થી પીવાની મજા છે ને એ કઈક અલગ જ છે ખરેખર. ભરતભાઈ નડી માં તમે નારિયેળ પીવો ને ગમે એટલું પીવો ને તમને એમાં એહસાસ નો થાય કે નારિયેળ પીધું એમ? આ અર્જુનભાઈ તમે એક શટ મારો જો એ કેમ છે? આમ થાય કે નારિયેળ પીધું એમ? ઘરે જઈએ ફેમિલી જમી લઈએ ને પછી અમારે છે ને માંગુ લઈને જવું. પછી ભાઈ છે ને હજી આવ્યા નથી. એ ભાઈ નાડી ફોન કરો ને વાત કરો પછી જાય. મમ્મી જાઉ ને વેલો અત્યારે છે ને ફોટો શૂટિંગ ચાલી રહ્યું છે ને આ ફોટો શૂટિંગ એટલા માટે થઈને ફેમિલી થાય છે કારણ કે ભરત ની હમણાં છે ને ટૂંક સમય ની અંદર સગાઈ નક્કી થઈ ગઈ. જો કે નક્કી જેવું જ છે અમારે ખાલી જોવા જ જવાનું છે. ભરત ને અમારે છોકરી ગમી જાય એટલે રેડી આપડે જીજે 32 ની અંદર જ આનું પાર્સિંગ ટોલી લગાડવાની છે. બીજી વાત જ ન આવે બરાબર ને ભરતભાઈ? ભાઈ 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 તો ખરા ભાગે જ આને હરકતો જો આને હરકતો જો આને હરક હવે મો જોઈ લઉં તો મન નિરાજ થાય. હા હા આને હરક માતો નથી હો ભાઈ. હવે હું કે તને એમ જલ્દ થાતું ને કે હું જોઈ લઉં જોઈ લઉં એટલામાં ડિસ્કસ કરવા દે ને. હા હા ઈ જોઈએ આપડે પેલા યાર આય અમારે હું રીતિ રિવાજ હોય કે નો હોય ને જાય પેલા તને છોકરી ગમે ને તો પછી આપડે આગળ વાત કરવાનું થાય. રેડી? અરે તને છોકરી ગમે કે નહીં પછી જ્ઞાન તારે નથી કેવાનું. તારે મને કહી દેવું કે પ્રશ્ન મને છોકરી ગમે બરાબર. પછી આપણે જો રેડી ડન ડન. હું આશી ભરતી જમવા માં આવે બસ જો પરોઠા બની ગયા ને હવે ભજીયા બનાવવાના છે. હું બનાવ્યું છે જમવા માં આજે સેટ ઓન કરી સાથે પરોઠા ને દહીં ને ચટણી ને ભજીયા ને તો જો અત્યારે બધું રેડી છે કમ્પ્લીટલી 32 વેતના ભોજન અને એરાસ્ય ને થોડુંક વાડીએ. અમારે મોડું થઈ ગયું અમારે સોમનાથ જવામાં થોડુંક લેટ થઈ ગયો છે અમે. ભરતભાઈ ભજીયા ખાય ગરમા ગરમ ભજીયા ભજીયા
બરાબર પણ ખાવાનું થાય એ ફાઇનલ છે કે ખાવાનું છે એ ફાઇનલ ભરતભાઈ ના સસરા ને ઘરે જવાનું છે એટલે આગળ સસરા નો કહેવાય નક્કી થાય પછી ની વાત છે. હલો કમલબેન જાઓ ને ભાભી ને ઘરે. નીકળી ગયા છે અને અમારો વરજ અત્યારે જો ગાડી લઈને જાય છે. ભાઈ તને છે ને છોકરી ગમે નો ગમે એ પછી તારે મને એકલા ને કહેવાનું છે રેડી. ક્યાં ક્યાં આપણે કઈ ઓલું વાત કરવાની થતી નથી. જો અલગ વાત કરવા દે તો ઠીક છે, બાકી પછી પેલા તું છોકરી જોઈ લે. જો તને એમ કે ભાઈ છોકરી હા પરેશભાઈ મને ગમી એટલે રેડી. બરાબર ને મમ્મી રેડી તો ખરી અરખાઈ તો જો, અરખાઈ તો જો મમ્મી, અરખાઈ તો જો અને આના ચહેરા ઉપર ખુશી તો જો તમે. છોકરી પસંદ આવે ના, એક ગાડી આગળ જાય છે અને એક અમારા ભરતભાઈ પોતે ગામ આખું ગોતે. પછી ભલે આખું ગામ ગોતે, આજથી પછી જો નક્કી થઈ ગયા તો ગામ આખું ગોતશે. ત્રિવેણી સંગમ પેલા ત્રિવેણી સંગમ માં, કારણ કે અમે બધા અપવિત્ર આત્મા, પેલા ત્રિવેણી સંગમ ને અમે પવિત્ર થઈએ. અમારે પવિત્ર થવું છે, પવિત્ર થઈએ પછી સોમનાથ દાદા ના દર્શન કરીને પછી ભાલકા તીર્થ ના દર્શન કરીને. વાહ અર્જુનભાઈ વાહ, અર્જુનભાઈ નો અંગૂઠો ધોઈ નાખો. હલો વાહ ભાઈ વાહ, બરાજ આ જોતો ખરી અર્જુનભાઈ નો અંગૂઠો ધોઈ હાલ હાલ ભલે ઉપર તારા જમણે પગ નો અંગૂઠો ધોઈ નાખો. હા ભાઈ વાહ, શ્રવણ જેવો દીકરો મળ્યો. ઓ ભાઈ ઓ મમ્મી પુણ્ય કર્યા ને તમને આવો સુપુત્ર મળ્યો. ભાઈ 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 સદા સુખી રહો અને તમારું અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર તમારું પાર્સિંગ થઈ જાય જીજે બત્રી ની અંદર, એવી ભગવાન દ્વારકાધીશ ને અને સોમનાથ મહાદેવ ને પ્રાર્થના કરીએ. ત્રિવેણી ના દર્શન કરી લીધા, નાઈ ધોઈ ને પવિત્ર થઈ ગયા. ખાસ કરીને અમારા ભરતભાઈ ને હું અંબે. હાલો તો હવે ગીતા મંદિર આવ્યા તો દર્શન કરી લઈએ. ભરતભાઈ ગાડી અંદર આવા જતા પણ અમારે એને ખબર નથી ને કે અમારે ડોક્ટર વ્રત આહી છે. હે કારણ કે ફેમિલી અંદર તો કઈ દર્શન કર્યા જેવું છે નહીં, કારણ કે ભરતભાઈ ને મોડું થાય છે એટલે અહીંયાથી જ આપડે મહાદેવ ના ધ્વજા ના દર્શન કરી લે. હું તમે બધા લોકો અહીંથી આપણે દર્શન કરી લો. જય સોમનાથ હર હર મહાદેવ. અહીંયા જો ભરતભાઈ ને બધા તિલક બિલક કરીને મમ્મી જો તો જાણે કે મહાદેવ ના ભક્ત તો આ લોકો છે. ઓ ભાઈ હે જોઈ લે, વારે વાહ કાયદે છે લખો જય સોમનાથ. વાહ ભાઈ વાહ, મોજ કરી દીધી. વારે વાહ, વાહ ભાઈ વાહ, ઉપડી ગયો ભાઈ તમારી પણ. નીકળશું ભરતભાઈ. હલો અર્જુનભાઈ દર્શન કરી લીધા ને મહાદેવ ના. મમ્મી હાલો તો નીકળશું ને પણ ત્યાં જાવ એમ નથી, તમારે સમય નો અભાવ છે એટલા માટે અર્જુનભાઈ જવું પડે ને અમારે પાછું. મહાદેવ નો પાછો જયારે હુકમ થાય ત્યાં જોયું જાય કઈક. હાલો તો નીકળશું ને. હાલો ફેમિલી હવે જાય સીધા ભાલકા. ફેમિલી તો પહોંચી ગયા છે ભાલકા તીર્થ કૃષ્ણ ભગવાન ના દર્શન કરવા માટે અને મારા ભરતભાઈ ફર્સ્ટ ટાઈમ છે ને, ફર્સ્ટ ટાઈમ આવ્યા છે ને. ચાલો તો મહાદેવ ના દર્શન ન થઈ શકે કારણ કે અંદર મૂળખાત હતા તો અહીંયા ભાલકા તીર્થ ના દર્શન કરી લઈએ ભરતભાઈ ને. હા અંતિમ શ્વાસ અહીંયા લીધા હતા અને જ્યાં ત્રિવેણી ઘાટ ગયા હતા ને એના દેહ નો સંસ્કાર કરવામાં આવ્યો હતા. ફેમિલી દર્શન કરી લીધા છે અને અમારા અર્જુનભાઈ અત્યારે માવો જોરે છે. ભરત હું મંજે છે મારા ભાઈ. ઓલી છોકરી જોઈને આવી ને મેસેજ તો આવવાની શરૂઆત નથી થઈ ગઈ ને મારા ભાઈ અત્યાર થી. સચ્ચી બતાના કમલ આને મેસેજ બેસેજ ના હતા ને, મેસેજ માં વાત કરી ઓલી પાસે જઈને જરીક જોતો ભાઈ નો ફોન ચેક કરતો. દ્વારકાધીશ ને ધ્વજા ના દર્શન થઈ ગયા ને એટલે વાત પૂરી થઈ ગઈ. પછી રેડી
હા તો હવે તમારે નીકળવું છે ને? હવે અમે જઈએ ભાઈ. તો ક્યારે પછી આવશો? નહીં હવે કઈ આવી કઈ નક્કી નહી એમાં. હવે ગરકાદીશનો હુકમ થાય ક્યારે? હા હવે અમારે અર્જુનભાઈ આવવાનું છે, તમે ટેન્શન લો માં. તમે હવે આપણે જો નક્કી થઈ જાય દ્વારકાધીશ ની દયા થી તો પછી આપણે ગોઠવી જ નાખવાનું છે. બોણી કઈરી તમારે ઘેર રહેત રેવણ? અમે કોઈ દી કે રિયા નથી વાત. પહેલી વાર આ દ્વારકા માં બીજી વાત ના. અર્જુનભાઈ રેકોર્ડ બ્રેક તૂટી ગયો છે. અર્જુનભાઈ ખોટું નથી બોલતા તો ભાઈ? નહીં સાચી વાત છે. પહેલી વખત છે ને ફર્સ્ટ ટાઈમ ફૂલ ફેમિલી સાથે આવ્યા આપણે ઘરે. આપણે બેને ઘરે જવાનું છે. નેક્સ્ટ ટાઈમ ફેમિલી જવાનો સમય થઈ ગયો છે ને. ખાસ યાર દર વખતે કહેતા ભૂલી જવાનું છે, કારણ કે તમે લોકો જો કે મારે કહેવું ન પડે. ભરતભાઈ ને ઓળખો જ છો અને યુટ્યુબ ની અંદર એમની આઈડી છે ડોક્ટર ભરત આહીર. તો પ્લીઝ મારા જેટલા પણ સબસ્ક્રાઈબર છે, મારા હગાવાલા છે, ફ્રેન્ડ સર્કલમાં છે, પ્લીઝ ભરતભાઈ ને ચેનલ છે ને મેન્શન કરી દી, વિઝિટ કરવાનું ભૂલતા નહીં. અને જોરદાર એના મમ્મી ને બ્લોગ બનાવ્યો છે, નેક્સ્ટ લેવલ આઉટસ્ટેન્ડિંગ ના. હા પાછા લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે હું તમને શું કહું, વહેલું ગોઠવો તો અમે વહેલા આવીએ. રેડી? હાલો હવે તો જાય. હવે હાલો કમલબેન આવજો. અર્જુનભાઈ મેડે હાલો પછી. હો ભૂલતા નહીં આવો એટલે આ બધા આવવાનું. હાલ મેડે પછી. હો ભાઈ હાલો ફેમિલી તો હવે જાય સીધા ઘરે ને. હવે ઘરે જઈને સીધા મળીએ. તો ફેમિલી પહોંચી ગયા છે ઘરે અને ભરતભાઈ ની તો વહી ગયા. ખરેખર ભરતભાઈ રે છે ને એક દિલનો લગાવ થઈ ગયો ને મજા આવી ગઈ. મારા મમ્મી તો અત્યારે ઇમોશનલ થઈ ગયા. આમ હીરીબેન વહી ગયા હતી એકલા એકલા આમ ઉદાસ ઉદાસ લાગે. ફેમિલી બસ તો આજનો વિડીયો અહીં લગી હતી. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવો વિડીયો સાથે. હા ભરતભાઈ ની આઈડી પર વિઝિટ કરવાનું ભૂલતા નહીં પાછા. ચાલો આ બ્લોગ ને આપણે એન્ડ કરીએ. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મમ્મગઢ, રાધે રાધે, બાય બાય.